નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર મોજીદરા સ્વાગત કરું છું તમારું ગુજરાતી ચેસ ઝોનમાં. આની પહેલાના વિડીયોમાં આપણે જોયું હતું કે સ્કોલર મેટ થી કેવી રીતે બચી શકાય, એમ અમે બે ગેમો તમને બતાવી હતી. આજે ફરીથી આપણે બિગિનર્સ લેવલની અમુક સ્કોલર મેટ વાળી ગેમોની ચર્ચા કરીશું, જેમાં ટોટલ ચાર ગેમો છે. બે ગેમ હું આગળના વિડીયોમાં બતાવી ચૂક્યો છું અને આજે આપણે બીજી ગેમો જોઈશું. તો સ્કોલર મેટ એનો મિનિંગ શું છે કે શરૂઆતમાં જો વ્હાઇટ થી તમારી ક્વીન થી સામે વાળો તરત એટેક કરવા આવે છે કે જલ્દીથી એને ગેમ ચાર મૂવમાં ચેકમેટ કરવી છે, એવી પદ્ધતિથી લોકો રમે છે, તો એનો જવાબ કઈ રીતે આપવો તમારે. તો ચાલો શરૂ કરીએ છીએ સ્કોલર મેટ. E4 તમારે બ્લેક થી રમવાનું છે. E5 ખાસ ધ્યાન રાખો દોસ્તો, હું બ્લેક નો વ્યૂ તમારી તરફ કરી રહ્યો છું. તો E4 E5 વ્હાઇટ તરત જ ક્વીન થી E5 ઉપર એટેક કરે છે. તમારે એને નાઇટ થી પહેલા તો સપોર્ટ કરવાનો છે. ખાસ ધ્યાન રાખજો આ ટ્રિક કે ઘણા પ્લેયરો તમારી ચારે મૂવમાં ગેમ ઓવર કરવા આવે તો તમારે કેવી રીતે રિપ્લાય દેવાનો છે. હવે એ વ્હાઇટ બિશપ થી F7 પર એટેક કરશે અને ચેકમેટ ની થ્રેટ આપશે. તમે બીજું કઈ પણ રમશો તો એ તમારી ચેકમેટ કરી દેશે. અહીં તમારે રિપ્લાય આપવાનો છે G6, જે આપણે આગળની ગેમમાં જોઈ ચૂક્યા છે. ક્વીન F3 ફરીથી ચેકમેટ ની થ્રેટ આપશે, અહીં તમારે રિપ્લાય આપવાનો છે નાઇટ F6. મિત્રો, આમાં વ્હાઇટ ને લોસ ક્યાં જાય છે? વ્હાઇટ ને લોસ એટલા માટે જાય છે કે વ્હાઇટ એની ક્વીન જ વારા ફરતી ક્વીન ની જ વધારે મૂવ કરે છે. હકીકતમાં ઓપનિંગ પ્રિન્સિપલ એવું કહે છે કે શરૂઆતમાં તમારે ક્યારેય પણ એકનો એક પીસ બે વાર ના ચલાવવો જોઈએ. પહેલા ઓપનિંગ કરી લેવી જોઈએ, પીસીસ ડેવલપ કરી લેવા જોઈએ અને પછી જ એટેક કરવો જોઈએ. એની જગ્યાએ વ્હાઇટ ફક્ત બિશપ અને ક્વીન ડેવલપ કરી અને જલ્દીથી તમારી ગેમ ઓવર કરવા માંગે છે, પણ એનું એને પનિશમેન્ટ મળશે, એની સજા મળશે. તો ચાલો હવે નાઇટ F6 કર્યા પછી વ્હાઇટ જશે ક્વીન B3, તમારા અહીં એટેક માટે તૈયાર જ છે. અહીં તમે નાઇટ D4 રિપ્લાય આપશો. આપણે આગળ જોઈ ચૂક્યા છીએ કે જો બિશપ થી પોન મારે તો બે મૂવ પછી એનો બિશપ ફ્રીમાં જતો રહે છે. તમે ફરીથી એક ગેમ જોઈ લેજો જેથી કરીને તમને પાક્કું યાદ રહે. હવે અહીં આપણે જોઈએ કે ક્વીન જો હટાઈ લે, ઘણા લોકોને એવું થાય કે જો બિશપ થી પોન મારીશ પણ બે મૂવ પછી મારો બિશપ જ જતો રહેશે, તો એના માટે એ રમે ધારો કે ક્વીન D3. મિત્રો, ક્વીન D3, તમે કહેશો કે આ બધા મૂવ તો સરખા જ છે. સરખા નથી. અહીં વ્હાઇટે શું કર્યું છે, આની પહેલાની ગેમમાં મેં બતાવ્યું હતું કે ક્વીન C3 ઉપર જાય છે તો શું દશા થાય છે, પણ ક્વીન D3 ઉપર જાય તો શું દશા થાય એ પણ આપણે જોઈ લઈએ. અહીં આપણે રમીશું D5. હવે એની પાસે બે વેરિએશન છે, એક તો પોન થી પોન અને બિશપ થી પોન. હવે આપણે બંને વેરિએશન વારા ફરતી જોઈશું. પહેલા એક વેરિએશન જોઈ લઈએ કે જો પોન થી પોન મારે તો શું થાય. મિત્રો, આખી ગેમ તમે નોટ ડાઉન કરી શકો છો, તમને લખતા આવડી ગયું છે, એટલે મેં પહેલા એક લેક્ચરમાં તમને કેવી રીતે ગેમ લખવી બતાવી દીધી છે. તો એ પ્રમાણે તમે અહીં ગેમ લખી શકશો, બધા મૂવ્સ લખી શકશો, એક રેકોર્ડ કરી શકશો. અહીં વ્હાઇટ રમે છે પોન ટેક્સ પોન. હવે પોન થી પોન મારે તો તમારે આ બિશપ નો રસ્તો ખોલવાનો હતો, એટલે આપણે પોન સેક્રિફાઈસ કર્યું. અહીં બિશપ F5 અને ક્વીન પર થ્રેટ. હવે ક્વીન ઉપર થ્રેટ આવી એટલે ક્વીન જશે C3 ઉપર. હવે તમે અહીં નાઇટ થી પોન મારો એટલે ક્વીન થી તમારો નાઇટ મારી શકશે, નથી મારી શકતો કારણ કે બિશપ નો સપોર્ટ છે. જો નાઇટ મારવા જાય તો બિશપ ત્યારે ક્વીન જ જતી રહે અને લોસ ભારે નુકસાનમાં આવી જાય. હવે એ રમશે કિંગ D1 અને તમે પછી નેક્સ્ટ મૂવમાં નાઇટ થી એનો રૂક મારીને ગેમમાં પ્લસ થઈ શકશો, કારણ કે તમને મળ્યો છે રૂક. ભલે તમારો નાઇટ ફસાયેલો રહે તો પણ તમે નુકસાનીમાં નથી, તમે ઓલરેડી મફતમાં રૂક લઈ લીધો છે અને એના બદલે તમારે નાઇટ આપવાનો છે, તો કઈ ચિંતા નથી. અને અહીં બ્લેક આરામથી ગેમ જીતી જશે એન્ડ ગેમ સુધી લઈ જઈને. હવે આપણે બીજી ગેમની બીજા વેરિએશનમાં ચર્ચા કરીએ. એ જ વેરિએશન છે, થોડો ફેરફાર છે. E4 E5 ક્વીન ટુ H5, અહીંયા પોન પર એટેક. અહીં તમારે રમવાનું છે નાઇટ C6, પોનને સપોર્ટ. વ્હાઇટ રમશે બિશપ C4, અહીં તમારે G6 કરવાનું છે. હવે ક્વીન આવશે F3 ઉપર ફરી એટેક કરવા, સેમ મૂવ છે નાઇટ F6 ક્વીન B3. અહીં આપણે નાઇટ D4 રમીએ છીએ, ક્વીન D3 હજી પણ સેમ મૂવ છે. અહીં આપણે D5 કરીએ છીએ. બસ દોસ્તો, અહીં વ્હાઇટ એનો મૂવ બદલે છે. પોન થી પોન મારવાની જગ્યાએ જો બિશપ થી પોન મારે તો પછી શું થાય, તો તમારે નાઇટ ઇન્ટુ બિશપ, પોન ઇન્ટુ પોન અને બિશપ F5.
પાછો આ પોઝિશન આવી અને ક્વીન પર અટેક થયો. ક્વીન ને હટાવશે સી થી ઉપર, નાઇટ સી ટુ ચેક, કિંગ ડી વન, નાઇટ ઈ ટુ રૂક. હવે દોસ્તો તમે વિચારશો કે વ્હાઇટ પણ તમારું રૂક મારી શકે છે. કેવી રીતે મારી શકે છે? કે ક્વીન થી પોન મારીને ચેક આપશે, પરંતુ અહીં એ રૂક મારવા માટે તૈયાર નથી. અહીંયા ક્વીન ઈ સેવન રમશો એટલે એને ક્વીન એક્સચેન્જ કરવી પડશે. ક્વીન એક્સચેન્જ નહીં કરે અને જો તમારો રૂક મારશે તો દોસ્તો અહીં થઈ જશે ચેકમેટ બિશપ સી ટુ થી. હવે જો આ રસ્તા ઉપર કિંગ ક્વીન નો એટેક છે, કિંગ અહીં પણ જઈ શકતી નથી. તો આ છે ટૂંકી અને ટચ વાર્તા, ટૂંકી અને ટચ ગેમ, કે જેમાં બ્લેક જલ્દીથી જીતી જાય છે. જો વ્હાઇટ કોલર મેટ કરવા આવે તો બ્લેક આવી રીતે જલ્દીથી જીતી જાય છે. દોસ્તો એક તમને બહુ સરસ ગેમ આજે હું બતાવીશ કે જેમાં જો કોઈ ખોટું ડાયગોનલ ખોલે તો એની દશા શું થાય છે. એ ખોટું ડાયગોનલ, ખોટું ડાયગોનલ શું છે કે રોંગ ડાયગોનલ, કે તમે બ્લેક વાળો જો F6 વાળું પોન શરૂઆતમાં ચલાવે તો શું દશા થાય છે, તો તમે વ્હાઇટ થી કેવી રીતે જલ્દીથી જીતી જાઓ છો. તો એના વિશે હું તમને આખી ગેમ બતાવીશ. F6 ટ્રેપ કરીને ગેમનું નામ છે. આપણે રમીશું E4. દોસ્તો બ્લેક રમશે E5. હવે નાઇટ F3 આપણે રૂલ્સ પ્રમાણે રમીએ છીએ, પરંતુ અહીંયા બ્લેકે રૂલ્સ ફોલો ના કર્યો. એને ખરેખર આ નાઇટ થી પોનને સપોર્ટ કરવો જોઈએ ડેવલપ કરીને, અથવા તો પોન D6 રમીને સપોર્ટ કરવો જોઈએ. પણ ભૂલમાં એને કોઈને આવડતું નથી અને F6 થી આ પોનને સપોર્ટ કર્યો, તો પછી વ્હાઇટ ટુ પ્લે એન્ડ વિન. બધા ગેમ વ્હાઇટ ની ઓવરમાં આવી જાય છે. તરત જ દોસ્તો અહીંયા તમે 1 મિનિટ વિચારજો અને પછી હું તમને મૂવ્સ કહું છું. તમારા માટે 1 મિનિટ છે, ગેમ પુશ કરીને તમે મિનિટ વિચારજો અને પછી જોશો કે વ્હાઇટે શું કરવું જોઈએ. ચાલો હું બતાવું છું. અહીં નાઇટ ક્રોસ E5 સેક્રિફાઈસ ઓફ નાઇટ. નાઇટ તમે અહીંયા સેક્રિફાઈસ કરો છો મફતના ભાવમાં. અહીં બ્લેક રમે છે પોન થી નાઇટ મારી લે છે અને પછી ચાલુ થાય છે ડિઝાસ્ટર એટેક. ક્વીન H5 ચેક. જો બ્લેક અહીંયા G6 રમે, ચેક સેવ કરવા પોન વચ્ચે નાખે, તો તમે ક્વીન ઇન્ટુ H5 ચેક અને કઈ પણ વચ્ચે નાખે, નેક્સ્ટ મૂવમાં એનો રૂક મળી જાય છે. તો પોન વચ્ચે નાખે તો આ પોઝિશન થાય છે, આપણે જોઈ લીધું. હવે પોન વચ્ચે ના નાખે અને બીજી કોઈ મૂવ કરવા જાય તો શું થાય છે? તો પછી સીધી ચેકમેટ માટે કેમ જશે? તો કેવી રીતે થાય છે જોઈએ. કે અહીં ધારો કે એ પોન વચ્ચે ના નાખે તો એની પાસે એક જ ઓપ્શન છે કે કિંગ ને E7 રમવું પડશે. કિંગ E7 રમશે, તરત જ ક્વીન ઇન્ટુ E5 ચેક આવશે. હવે કિંગ પાસે એક જ જગ્યા છે F7. હવે તમે બિશપ થી ચેક આપશો તો કિંગ પાસે એક જ જગ્યા છે G6, કારણ કે જો પોન ડબલ રમે તો ફરીથી બિશપ થી પોન મારીને ચેક આવે છે અને એનું એક પોન પણ વધારાનું જાય છે. તો અહીં એ રમશે કિંગ G6. તમારે રમવાનું છે ક્વીન F5 ચેક. હવે કિંગ પાસે ઓનલી વન મૂવ છે, કિંગ H6. D3 કરીને તમે બિશપ નો ચેક ખોલો છો. અહીંયા ડિસ્કવર્ડ ચેક કહેવાય આને. આપણે મિડલ ગેમના ટોપિક્સમાં જોઈશું. હું તમને આના પછી જ્યારે એડવાન્સ લેવલનું ક્લાસ આપીશ ત્યારે મિડલ ગેમ વિશે ચર્ચા કરીશું. એમાં ડિસ્કવર્ડ ચેક આવે છે, જે આને કહેવાય ડિસ્કવર્ડ ચેક. એટલે કે વચ્ચેથી કોઈ પીસ હટાવી અને ચેક આપવો, એને ડિસ્કવર્ડ ચેક. તો હવે આ ચેક સેવ કરવા શું કરવું જોઈએ બ્લેકે? ક્વીન તો વચ્ચે નાખી નથી શકાતી, કારણ કે સીધી ક્વીન થી ક્વીન મરી જાય છે અને મેટ થઈ જાય છે. તો ક્વીન વચ્ચે નથી આવતી તો એને રમવું પડશે G5. G5 રમશે એટલે તમે અહીંયા રમશો H5. હવે પોન પર 3 એટેક થઈ ગયા, ક્વીન, આ પોન અને બિશપ. 3 એટેક થી બચવા એક સપોર્ટ વધારવો પડશે, કારણ કે એની પાસે 2 જ સપોર્ટ છે, કિંગ અને ક્વીન નો. એટલે બ્લેક રમશે બિશપ D7 અને પોન ને સપોર્ટ કરશે. અને અહીં તમે પોન ટેક્સ પોન, મિત્રો ડબલ ચેક કહેવાય અને એક પોન નો પણ ચેક છે અને રૂક નો ચેક છે. ડબલ ચેક વિશે ડિસ્કવર આપણે મિડલ ગેમમાં ચર્ચા કરીશું. તો ડબલ ચેક હોય ત્યારે કિંગ ને ફોર્સ ખસવું પડે, કારણ કે બિશપ થી જો પોન મારે તો રૂક નો ચેક ચાલુ હોય છે. એટલે કિંગ જશે G7 અને ક્વીન F7 ચેકમેટ થઈ ગઈ. તો મિત્રો આ છે આપણી પાસે આજની ગેમો. તો આ ગેમો તમે બરોબર સ્ટડી કરજો અને જેથી કરીને તમારી ગેમમાં બહુ જ પાવરફુલ તાકાત આવી જાય, તમે વધારે સ્ટ્રોંગ રીતે રમી શકો. દોસ્તો શરૂઆતમાં તમે ક્યારેય ટ્રેપમાં ના આવી શકો, એના માટે જ હું આ તમને ગેમ બતાવું છું. તો ચાલો મળીશું આપણે નવા વિડીયો સાથે. આના પછીની હું ગેમો લઈને આવીશ તમારા માટે બિગિનર્સ લેવલની, અને પછી આપણે ચાલુ કરીશું મિડલ ગેમ ટેક્ટિકલ.
તો હવે આજના માટે જય હિન્દ જય ગુજરાત અને બધા મિત્રોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ જય ગુજરાત.